ગતરોજ રાજકોટ હોસ્પિટલમાં થયેલી ઝપાઝપીનો મુદ્દો હવે ઉગ્ર બન્યો છે. રેસિડેન્ટ તબીબોએ મેડિકલ કોલેજ બહાર સૂત્રોચ્ચાર કરીને ઘટના અંગે વિરોધ નોંધાવ્યો. તબીબોએ માંગ કરી છે કે તેમની સિક્યુરિટી વધારવામાં આવે જેથી આવી ઘટના ફરી ન બને. અવારનવાર સિવિલ હોસ્પિટલમાં મારામારીના દ્રશ્યો સર્જાતા હોય છે, જેને લઈ તબીબોને મુશ્કેલી પડી રહી છે. મહત્વનું છે કે ગતરોજ દર્દીને લઈને આવેલા અટેન્ડન્ટ અને મહિલા કર્મચારીનો મહિલા તબીબ સાથે ઝઘડો થયો હતો. એવા આક્ષેપ છે કે મહિલા કર્મચારીએ દર્દીની સારવાર દરમિયાન વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું. મહિલા તબીબે વિડીયો બનાવવાની ના પાડી ત્યારે કર્મચારીએ થપ્પડ માર્યા અને તેમની સાથેના અન્ય લોકોએ પણ મહિલા તબીબના કપડાં ખેંચ્યા. ઘટનાને લઈ તબીબોમાં રોષનો માહોલ છે અને સુરક્ષા વધારવાની માંગ કરાય છે. વિડિયો ઉતારને નહીં, બંધ નહીં કિયા થા, ઇસલિયે મેને એક સગાઈ કા હાથ નીચે નીચે કરને કા ટ્રાઈ કિયા થા. તબ મેરે કો એક માસી ને મેરે કો મારના શુરૂ કિયા થા ઓર દૂસરા સગા ને ભી મેરે કો પીછે સે મેરા કુર્તી ખીચા થા ઓર મેરે કો ધક્કા મારા થા. અમે કડક શબ્દોમાં આની રજૂઆત એ કરી છે પણ કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી. આ વખતે અમારી ડિમાન્ડ એ છે કે જે ફિમેલ સગા અને જે મેલ સગાએ અમારા ફિમેલ ડોક્ટર ઉપર આ રીતનો હુમલો કર્યો છે એમને તાત્કાલિક ધોરણે પોલીસ કમ્પ્લેન તો અમે કરી જ દીધી છે, પણ જે ફરજ બજાવે છે અહીંના જ કર્મચારી છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ અથવા ટર્મિનેટ કરવામાં આવે. જે વર્કર હતા એમને એગ્રેસિવ બિહેવ કરવાનું ચાલુ કર્યું મારી સાથે અને દર્દીને સાથે અમારો વિડીયો ઉતારવાનો વિડીયો ઉતારતા હતા. તો આ દરમિયાન મારા સાથે રહેલા સિનિયર ડોક્ટર કે જેમને આ રીતે વિડીયો ઉતારવાનું ના પાડવાનું સમજાવ્યું, તેમ છતાં એ લોકો વિડીયો ઉતારતા હતા. તો મારા સિનિયર ડોક્ટર એમને સમજાવ્યું તેમ છતાં માન્યા નહીં, તેમને હાથ વડે વિડીયો ફોન ડાઉન કરવાનો ટ્રાય કર્યો. તો એ લોકોએ એમની સાથે એગ્રેસિવ બિહેવ કર્યો, ગાળામ ગાળી કરી, એબ્યુઝિવ વર્ડ યુઝ કર્યા અને એમને ખીચાતાણી કરી અને એમને થપ્પડ મારી હતી.